નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ વિષય ગણિત એમાં અગાઉના વિડીયો સુધી આપણે ચેપ્ટર સાત પૂર્ણ કર્યું આજે એક નવા ચેપ્ટરની શરૂઆત કરીએ ચેપ્ટર આઠ રાશિઓની તુલના વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર તમે અગાઉના ધોરણ એટલે કે ધોરણ સાતમાં પણ આ ચેપ્ટર ભણી ગયા છો પણ આ ચેપ્ટરમાં અહીં ધોરણ આઠમાં થોડી વિશેષ માહિતી મેળવીશું સૌ પ્રથમ જોઈએ વિદ્યાર્થી મિત્રો ગુણોત્તર કોને કહેવાય તો ગુણોત્તર એટલે કે એક સંખ્યા બીજી સંખ્યા કરતાં કેટલા ગણી કે કેટલામાં ભાગની છે કેટલા ગણી કે કેટલામાં ભાગની છે તે દર્શાવતી સરખામણીને તે દર્શાવતી સરખામણીને શું કહેવાય છે ગુણોત્તર કહેવાય છે એક સંખ્યા છે એ બીજી સંખ્યા કરતાં કેટલા ગણી કે કેટલામાં ભાગની છે એ દર્શાવતી સરખામણીને શું કહીશું આપણે ગુણોત્તર કહેવાય છે ગુણોત્તર એટલે ટૂંકમાં કહીએ તો બે રાશિઓની સરખામણી જેમ કે એક એક્ઝામ્પલ લઈને જોઈએ જેમ કે એક વર્ગમાં વીસ છોકરા અને ત્રીસ છોકરીઓ છે વીસ છોકરા અને ત્રીસ છોકરીઓ છે તો છોકરા અને છોકરીઓનો ગુણોત્તર જોઈએ તો તેનો ગુણોત્તર શોધવો હોય તો વીસ ભાગ્યા ત્રીસ એટલે કે વીસના છેદમાં ત્રીસ બરાબર તેનું ટૂંકું સ્વરૂપ મેળવીએ તો વીસ બરાબર શું લખી શકાય પાંચ ગુણ્યા બે ગુણ્યા બે એ જ રીતે ત્રીસ બરાબર શું લખી શકાશે પાંચ ગુણ્યા બે ગુણ્યા ત્રણ માટે ઉપર નીચેથી અંશમાંથી બે કેન્સલ થશે અને પાંચ પણ કેન્સલ થશે એટલે જવાબ આવશે બે તૃત્ય અંશ જેને ગુણોત્તર રૂપમાં બે જેમ ત્રણ ડબલ ટપકા છે એને શું વંચાશે જેમ બે જેમ ત્રણ લખાય બે જેમ ત્રણ વંચાશે વંચાશે કેવી રીતે બે જેમ ત્રણ એટલે કે વીસના છેદમાં ત્રીસને આપણે બેના છેદમાં ત્રણ સ્વરૂપમાં ફેરવ્યા અને તેને ગુણોત્તર સ્વરૂપમાં વંચાશે બે જેમ ત્રણ આ વાત થઈ ગુણોત્તર વિશે ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો વળતર હવે વળતર કોને કહેવાય તો કોઈ પણ વસ્તુ છે કોઈ પણ વસ્તુ છે તેની છાપેલી કિંમતમાં આપેલ ઘટાડો કોઈ પણ વસ્તુ ખરીદવા જઈએ અને એની છાપેલ કિંમત આપણને છાપેલી કિંમતમાં જે ઘટાડો મળે છે જે ઘટાડો મળે છે તેને વળતર કહેવાય છે અને વળતર શોધવાનું સૂત્ર કે છાપેલી કિંમત માઇનસ વેચાણ કિંમત છાપેલી કિંમત પર જે આપણને વળતર મળે છે એટલે કે ઘટાડો મળે છે તેને વળતર કહેવાય છે વળતર શોધવાનું સૂત્ર છાપેલી કિંમત માઇનસ વેચાણ કિંમત બંનેની બાદ બાકી કરીએ એટલે આપણને જે તે વસ્તુ ઉપર કેટલું વળતર મળ્યું તેમ શોધી શકાય ત્યારબાદ જોઈએ વ્યાજ વિશેની માહિતી હવે વિદ્યાર્થી મિત્રો આના વિશે પણ તમે ધોરણ સાતમાં ભણી ગયા છો જોઈએ વ્યાજ કોને કહેવાય ધારો કે તમે એક વ્યક્તિને ધારો કે તમે એક વ્યક્તિને અમુક રકમ ચોક્કસ મુદત એટલે કે ચોક્કસ સમય માટે આપી છે મુદત પૂરી થતાં તે વ્યક્તિ તમોને મૂળ રકમ ઉપરાંત મૂળ રકમ ઉપરાંત વધુ રકમ પરત કરશે તમને જે વધારાની રકમ મળે છે આ વધારાની જે રકમ મળી તેને તમારી મૂળ રકમનું શું કહેવાશે વ્યાજ કહેવાશે વિદ્યાર્થી મિત્રો ફરીથી સમજીએ વ્યાજ કોને કહેવાય ધારો કે તમે કોકને સો રૂપિયા આપ્યા છે સો રૂપિયા આપ્યા છે બે મહિના માટે હવે બે મહિના માટે આપ્યા છે અને પછી તમને જે મૂળ રકમ ઉપર એટલે એ તમને જો બસો રૂપિયા પાછા આપે બસો રૂપિયા પાછા આપે તો સો રૂપિયા ઉપરના જે પૈસા છે એટલે કે વધારાના સો રૂપિયા એ વધારાની કિંમત જે છે એ તમને તમારી મૂળ રકમ એટલે સો રૂપિયા ઉપરના સો રૂપિયા એ તમારું વ્યાજ કહી શકાય એ જ રીતે જોઈએ ચક્રવૃદ્ધિ વ્યાજ વિદ્યાર્થી મિત્રો ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે કે વ્યાજનું પણ વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે વ્યાજનું પણ વ્યાજ ચૂકવો જો વ્યાજનું પણ વ્યાજ ચૂકવવું તો એને ચક્રવૃત્તિ વ્યાજ કહેવાય છે ચક્રવૃત્તિ વ્યાજ શોધવાનું સૂત્ર એટલે કે એ બરાબર પી કૌશમાં વન પ્લસ આર બાય હંડ્રેડ રેસ્ટુઓ એન જ્યાં પી શું છે આપણી મુદ્દલ છે એન છે એ મુદ્દત છે એન શું છે એ મુદ્દત છે વ્યાજનો દર એટલે કે આર આર જે છે એ આપણા વ્યાજનો દર છે જે ટકાવારીમાં હોઈ શકે અને વ્યાજ મુદ્દલ એ આપણી એ છે અને આય એટલે કે વ્યાજ બનશે વિદ્યાર્થી મિત્રો આ રીતે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધી શકાય છે વિદ્યાર્થી મિત્રો અહીંયા ચેપ્ટર વિશેની પ્રાથમિક સમજ પૂર્ણ થાય છે તમારે તમારી નોટબુકમાં ચેપ્ટરનું ટાઇટલ લખ્યા બાદ આ ગુણોત્તર વિશેની માહિતી એ જ રીતે વળતર વિશેની માહિતી અને એ જ રીતે આ વ્યાજ વિશેની માહિતી આ દરેક માહિતી સ્વધે પોથીમાંથી તમારી નોટબુકમાં ફરજિયાત લખી લેવાની રહેશે કેટલાક વિદ્યાર્થીઓની નોટો જે તપાસવા આવી હતી આ પ્રાથમિક માહિતી લખેલી નહોતી એટલે ખાસ ધ્યાન રાખજો ચેપ્ટરનું ટાઇટલ લખ્યા બાદ સૌપ્રથમ આ પ્રાથમિક માહિતી લખવાની છે અને ત્યારબાદ જ ચેપ્ટરના સ્વાધ્યેય લખવાના રહેશે નેક્સ્ટ વિડીયોમાં આપણે ચેપ્ટરના સ્વાધ્યય વિશે વાત કરીશું થેન્ક યુ